હું જીગર પ્રજાપતિ આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ભારતીય ક્રાંતિકારીઓની સિરીઝ. એની અંદર હું આજે લઈને આવ્યો છું આપણા જ ભારતીય ક્રાંતિકારી જે થઈ ગયા હેમુ કલાણી. હેમુ કલાણી સિંધના વતની હતા. 1942ની ઓગસ્ટ ક્રાંતિમાં એણે શહીદી મોરેલી. 1942માં ભારત છોડો આંદોલનના આંદોલનકારીઓ ઉપર દમન ગુજારવા અંગ્રેજ સરકારની એક પલટન ટ્રેન દ્વારા સખરની પસાર થઈ રહી હતી. પોતાના દેશ બાંધો ઉપર આ ક્રૂર અધિકારીઓ અત્યાચાર કરે એ પહેલાં એમને મોતને ઘાટ ઉતારી દેવાનું ષડયંત્ર હેમુ કલાણીએ ઘડી કાઢ્યું હતું. ગાડી પસાર થાય એ પહેલાં તેનો પાટો ઉડાડી દેવા, રેલવેના પાટા ઉડાવવાનો સામાન લઈને હેમુ પોતાના બે મિત્રો નંદ અને કિશનને લઈ સખરની બિસ્કિટ ફેક્ટરી પાસે પહોંચી ગયા. ચાંદની રાત હતી. ત્રણેય મિત્રો પાટા ઉખેડવાના કામે લાગી ગયા હતા, પરંતુ ત્રીજા પહોરના નિશબ્દ વાતાવરણમાં આ અવાજ અંગ્રેજ પહેરગીરીઓના કાન સુધી પહોંચ્યા વગર ન રહ્યો. થોડી વારમાં જ આ ઘટના સ્થળેથી ત્રણેય ક્રાંતિકારીઓને પકડી લેવામાં આવ્યા, કેસ ચલાવવામાં આવ્યો. અદાલતમાં હેમુએ બધો આરોપ પોતાને માથે ઓઢી લીધો. હેમુને ફાંસીની સજા કરવામાં આવી. ઓગસ્ટ ક્રાંતિકારીઓનો આ નવયુવાન હસતા હસતા ફાંસીના માચડે ચડી ગયો. ચાંદની રાત હતી. ત્રણેય મિત્રો પાટા ઉખેડવાના કામે લગાયા હતા, પરંતુ ત્રીજો પવનના નિશબ્દ વાતાવરણમાં આ અવાજ અંગ્રેજીઓ પહેરીગોના કાને સુધી પહોંચ્યા વગર ન સહી શક્યો અને આ રીતે એમને ફાંસીની સજાના માચડે ચડાવી દેવામાં આવ્યા. આ હતા આવા આપણા ભારતીય ક્રાંતિકારી હેમુ કલાણી. હવે આવા જ ભારતીય ક્રાંતિકારીઓ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.